નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની અંદર જે પાઠ નંબર છે પાઠ નંબર છે દસમા નંબરનું જેનું નામ છે જેનું નામ છે શું નામ છે ખનીજ અને ઊર્જા સંસાધન તો મિત્રો ખનીજ અને ઊર્જા સંસાધન નામનો જે તમને પાઠ આપવામાં આવે છે એ પાઠના જે એના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ વિડીયોની પ્રશ્ન નંબર એક તમારી સમક્ષ છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખવાના છે એમાં પહેલો છે કે તમારા દૈનિક ઉપયોગમાં આવતા ત્રણ ખનીજોનું નામ લખવાનું છે તો કયા કયા આવે છે તો જોઈએ કે ખનિજ તેલ છે કુદરતી વાયુ લોખંડ અને કોલસો બીજો પ્રશ્ન છે કે ધાત્વિક ખનિજોના અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળી આવે છે તો મિત્રો ક્યાંથી મળી આવે છે તો એ મળી આવે છે ધાતુ કે એટલે કે ધાતુમય ખર્જોનો અય સામાન્ય રીતે આગ્નય અને રૂપાંતરિત ખડક સમૂહમાંથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે ત્રીજો પ્રશ્ન કે ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ કયો આવેલા છે તો હિમાચલ પ્રદેશના મણિકરણ અને લદ્દાખમાં ઘાટી ખાતે ભારતના ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ આવેલા છે ચોથો પ્રશ્ન કે પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા કયા કયા ઉત્પાદનો બનાવવામાં આવે છે તો એનો જવાબ છે કે પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા કરી પેટ્રોલિયમ વાયુ ડીઝલ પેટ્રોલ નેપ્થા કેરોસીન મેણ બળતણ તેલ પ્લાસ્ટિક અને ઊંઝન તેલ એટલે કે લુબ્રિકન્ટ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવ્યા છે પાંચમો પ્રશ્ન ગુજરાતમાં ગરમ પાણીના જરા કયો કયો આવેલા છે તો જોઈએનો જવાબ કે ગુજરાતમાં ગરમ પાણીના જરા ગુજરાતમાં લસુંદરા ઉનાય ટુવાટિંબા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના જરા આવેલા પ્રશ્ન આગળ જે પ્રશ્ન બીજો કે નીચેના પ્રશ્નના ઉત્તર આપવાના છે પહેલું છે કે ખનિજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે તો જોઈએ કે ખનીજ તેલ પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને તેમાં ઘણા બધા પદાર્થો ભળેલા હોય છે ત્યાર પછી શુદ્ધ કરવા તેને રિફાઈનરીમાં મોકલવામાં આવે છે જો કાચા ખનીજ તેલ એટલે કે ફ્રૂડ ઓઇલમાંથી પ્રક્રિયા કરી ડીઝલ પેટ્રોલ કેરોસીન મેલ પ્લાસ્ટિક અને ઊંજણ તેલ એટલે કે લુબ્રિકન્ટ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે ખનીજ તેલ ખૂબ જ મૂલ્યવાન છે તેમાંથી ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે તેનો કોઈપણ ભાગ બિનઉપયોગી હોતો નથી અને તેના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને કાળું સોનું કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બીજો કે જેનાથી આપણે ઉર્જા બચાવી શકીએ છીએ તેવા ઉપાયો જણાવો તો કે ઉર્જાના બિનપરામગત સ્ત્રોત જેવા કે સૌર્ય ઉર્જા પવન ઉર્જા ભરતી ઉર્જા ભૂતાપીય ઉર્જા જેવા બિનપરાંગત પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ જરૂરી છે ધાતુનું રિસાયકલિંગ કરી લોખંડ તાંબુ એલ્યુમિનિયમ અને કલાઈ વગેરેના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતાં ખનીજોનો વિકલ્પ શોધવા જોઈએ અને વિદ્યુતના સ્થાને સૌર્ય વિદ્યુતનો ઉપયોગ પેટ્રોલને બદલે સીએનજીનો ઉપયોગ વધારવો જોઈએ જળ સૌર્ય પવન બાયોગેસ જેવા બિનપરંપરાગત સાધનો ઉપયોગ વધારવો જોઈએ પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખવા રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવા પ્રદૂષણ મુક્ત પર્યાવરણના ઉપયોગ પર મુજબનો ઉપાયો કરવા જોઈએ હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રીજો કે ગુજરાતમાં કોલસો કયા કયા ક્યાંથી મળી આવે છે તો જોઈએ કે ગુજરાતમાં કોલસો કોલસાના ક્ષેત્રો કચ્છ ભરૂચ મહેસાણા ભાવનગર અને સુરતથી મળે છે અહીંથી લિગ્નાઇટ કોલસો મળે છે કચ્છ કચ્છમાં પાંદરો સુરતમાં તળેકેશ્વર ભરૂચમાં રાજપાડી ભાવનગરમાં થોડી થોડી ટગડી અને સામત સામતપરમાં લિગનાઇટ કોલસોનો અનુમાનિત જથ્થો મળે છે બરોબર છે હવે પ્રશ્ન નંબર જોઈએ ચાર કે ભવિષ્યમાં બિનપરાંગત બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારો પડશે વિધાન સમજાવવાનું છે તો જોઈએ કારણ કે એવું અનુમાન કરવામાં આવે છે કે જો વર્તમાન દરે તેનો વપરાશ સતત વધતો રહે સતત થતું રહે તો ઈંધણના ભંડારો સમાપ્ત થઈ જશે અને આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે એટલા માટે સૌર્ય ઉર્જા પવન ઉર્જા ભરતી ઉર્જા જેવા પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારો પડશે વિશ્વના ઘણા બધા દેશોએ આ દિશામાં પગલો લીધો છે હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચમા નંબરનો કે ભવિષ્યમાં અસ્મિભૂત બળતણનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે એમ શાથી કહી શકાય છે તો કે જવાબ કે કારણ કે અસ્મિભૂત બળતણો ખૂબ જ કિંમતી ખૂબ જ કિંમતી છે લાખો વર્ષોની પ્રક્રિયા પછી પ્રાપ્ત થાય છે તેનો વધુ પડતા ઉપયોગથી વિવિધ પ્રદૂષણ પણ થાય છે વળી તે મર્યાદિત હોવાના કારણે કરકસરથી વાપરી તેનું જતન કરવું જોઈએ એ આપણી ફરજ છે તેનો વધુ પડતો વ્યય આગામી દિવસોમાં તેની મોટી કટોકટીનો ઉતરે તે પહેલાં આપણે સજાગ બની તેના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ બનવું જોઈએ અને તેના વૈકલ્પિક ઉપાયો શોધવા જોઈએ હવે જો પ્રશ્ન નંબર ત્રીજો કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાના સમય પહેલું છે કે નીચેનામાંથી કયું ખરીદનું ખનીજનું લક્ષણ નથી તો તે આવશે કે તેઓ અપ્રાપ્ય હોય છે એટલે કે જે સી ઓપ્શન છે સી ઓપનો જવાબ સાચો બનશે બીજો અ અમજો શું છે કે અ સૌર્ય સીતાગર બી વિન્ડ ફાર્મ સી સોલાર પાર્ક ડી ગરમ પાણીના જરા ઈ બાયોગેસ પ્લાન્ટ બ તુલસીશ્યામ બે ચારણકાં વૃદાતળ છાણી અને મોડવી તો એમાં જવાબ શું શું આવશે તો એ પહેલાંમાં શું છે કે જે સૌર્ય ગીતાસર છે એની અંદર શું આવશે કે ચાર નંબરનું એટલે કે સૌરે ગીતાસાર તો એની આવે છે કે છાણી સૌર્ય ગીતાસાર તો એમાં શું આવશે છાણી બરાબર છે ત્યારબાદ કે વિન્ડ ફાર્મ તો એ ક્યાં આવી છે તો વિન્ડ ફાર્મ આવશે માંડવીની અંદર ક્યાં આવશે માંડવી ત્યારબાદ કહ્યું છે કે સોલાર પાર્ક તો એ આવે છે તો એ આવશે છે ચરાણકામાં એટલે કે બીજું આવશે ત્યારબાદ જોઈએ આપણે નંબર ગરમ પાણીના જરા તો એક આવેલા છે તો એ આવે છે તુલસી શ્યામની અંદર ત્યારબાદ બાયોગેસ પ્લાન્ટ તો એક આવે છે તો એ આવેલો છે રુદા તલની અંદર ક્યાં આવે છે રુદા બરાબર થાય તે આપણે જોડી શકીએ છીએ હવે નંબર ત્રણ જોઈએ કે વિશ્વનો સૌથી મોટો ભૂત આપીય ઊર્જા પ્લાન્ટ કયા દેશમાં છે તો એ છે યુ એસ એમાં એટલે કે એ જવાબ સાચો ઓપ્શન બનશે બરોબર છે હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ ખાલી જગ્યા પૂરવાન છે કે ધાતુ ગાળા ઉદ્યોગમાં ખાલી જગ્યા ખરીદનો ઉપયોગ થાય છે તો એમાં શું આવશે તો આવશે ફ્લોપાર બીજો દેશમાં સૌથી વધુ સૌર્ય ઉર્જા મેળવતું રાજ્ય કયું છે તો એ રાજ્ય આવશે ગુજરાત છે કયું છે ગુજરાત ત્યારબાદ ગુજરાત ખાલી અને ખાળજી કુદરતી ગેસનો ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે તો એમાં શું આવશે અહીં આવશે અંકલેશ્વર અને અહીં આવશે ગાધાર ગાધર અને અંકલેશ્વર તો ગેલવેના પત્રમાં ઢોર ચઢાવવા માટે ખાલી જગ્યા ખરીદનો ઉપયોગ થાય છે તો કયા ખરીદનો ઉપયોગ થાય છે મિત્રો તો ત્યાં આગળ આવશે અહીંયા આવશે જસત શું આવશે જસતનો ઉપયોગ થાય છે પાંચમો કચ્છ જિલ્લાના ખાલી જગ્યામાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે તો તે આગળ શું આવશે તો તો તે આવશે કચ્છ જિલ્લાના પાંદરોમાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે તો અહીંયા છે પાંદરો પ્રશ્ન નંબર જોઈએ પાંચમા નંબર સંકલ્પના સમજાવવા છે પહેલું ખનીજ તો એનું ખનીજ કોને કહેવાય તો જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહે છે બીજું જોઈએ કે ભૂત આપીય ઊર્જા તો એ કોને કહી શકાય કે ભૂસંચલની પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી ઉત્પન્ન વરાને નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવવામાં આવે છે તેને ભૂત આપ્ય ઉર્જા કહી શકાય છે ત્રીજું ભરતી ઉર્જા કોને કહી શકાય તો ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહેવામાં આવે છે નંબર ચાર બાયોગેસ તો એ કોને કહેવાય તો કે બાયોગેસ એ જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના છાણ ખાતર અવશેષ પશુઓના છાણ રસોડામાંથી નીકળતા અઠવાડ કચરાને વાયુમુક્ત એટલે કે ગેસ ટોકી બળતણમાં ફેરવી શકાય અને આ પદાર્થોને સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ ઈંધણ છે અને તેનાથી મોટા પ્રમાણમાં નિંદણ મુક્ત જેવી ખાતર પ્રાપ્ત થાય છે આ ઊર્જા એ ખાતર બંને મેળવી શકાય છે બરાબર છે હવે જે પ્રશ્ન નંબર છઠ્ઠો તફાવત પણ છે પહેલું પરંપરાગત ઉર્જાના સ્ત્રોત પરંપરાગત ઉર્જાના સ્ત્રોત બંનેની વચ્ચે તફાવત પણ છે તો પહેલું જે પરંપરાગત ઉર્જાના સ્ત્રોત જોઈએ તો જોઈએ એ કોને કહી શકાય તો કે જે લોબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેને ઉર્જાના પરંપરાગત સ્ત્રોત કહેવાય છે બીજું લાકડું અને અસ્મિભૂત ઈંધણ એટલે કે બળતણ પરંપરાગત ઉર્જાના મુખ્ય સ્ત્રોત બે છે ત્રીજું કોલસો ખનિજ અને કુદરતી વાયુ તે તેના અન્ય ઉદાહરણ છે નંબર ચાર પરંપરાગત ઉર્જાના સ્ત્રોત નજીકના ભવિષ્યમાં ખૂટી જાય એવા છે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો વધુ પડતો ઉપયોગ પ્રદૂષણ ફેલાવે છે અને બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત તો કયા કયા છે તો એ આપણે જોઈએ પહેલું કે સૌર્ય ઉર્જા પવન ઉર્જા ભરતી ઉર્જા ભૂતાપીય ઉર્જા જેવા બિન પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત ગણી શકાય છે બીજું બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અખૂટ છે ત્રીજો મુદ્દો કે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરવાથી પ્રદૂષણ ફેલાતું નથી હવે જે બીજો પ્રશ્ન બાયોગેસ અને કુદરતી ગેસ એ બંને જોઈએ તો જોઈએ પહેલાં બાયોગેસ જે પહેલાં બાયોગેસમાં શું છે બાગે જોઈએ કે જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના છાણ ખાતર અવશેષ પશુઓના છાણ રસોડામાંથી નીકળતા હેઠવાળ કચરાને વાયુમુક્ત એટલે કે ગેસ ટોકી બર્તનમાં ફેરવી શકાય છે આ પદાર્થોના સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે મિથેન વાયુ દહનશીલ છે બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બર્તન એટલે કે ઈંધણ છે અને તેનાથી મોટા પ્રમાણમાં નીંદણ મુક્ત જેવી ખાતર પ્રાપ્ત થાય છે આ મૂર્જા અને ખાતર બંને મેળવી શકાય છે બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે ઉત્તર પ્રદેશ અને ગુજરાતના બાયોગેસના ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે અમદાવાદનો દસકરોઈ તાલુકાના રૂદાતર તેમજ બનાસકાંઠા દ્વાતીવાદ ખાતે મોટા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે જોઈએ બીજો કુદરતી ગેસ કુદરતી ગેસ કોને કહી શકાય તો એ આપણે જોઈએ કે કુદરતી વાયુ પેટ્રોલિયમ ની નિક્ષેપોની સાથે મળી આવે છે અને જ્યારે કાચા ખનીજ તેલ એટલે કે ક્રૂડ ઓઇલને બહાર લાવવામાં આવે છે ત્યારે તેની સાથે મુક્ત થાય છે તેનો ઉપયોગ ઘરેલુ અને ઉદ્યોગોમાં ઈંધણ દર્કે થાય છે રશિયા નોર્વે યુકે અને નેધરલેન્ડ કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો છે ભારતમાં જેસલમેર ખંભાત બેસીન કૃષ્ણા ગોદાવરી મુક્ત ત્રિકોણ ત્રિપુરા અને બોમ્બે હાઈ કુદરતી વાયુ ઉત્પાદન ક્ષેત્રો છે ગુજરાતનું અંકલેશ્વર અને ગાંધા ખનીજ તેલ તથા કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતું ક્ષેત્ર ગણાય છે વિશ્વના બહુ ઓછા દેશોમાં કુદરતી વાયુનો પૂરતો જથ્થો છે અસ્મિભૂત બળ ઇંધણના વપરાશમાં ઝડપી વધારાને લીધે ચિંતાજનક રીતે ચિંતાજનક રીતે સમાપ્ત થઈ રહ્યા છે આ ઇંધણોના સળગવાથી નીકળેલા ઝેરી પ્રદૂષકો પણ ચિંતાનો વિષય છે અને આ પરિસ્થિતિમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતનો બહોળો ઉપયોગ કરી પરંપરાગત સ્ત્રોતનું પણ ભારણ ઘટાડી શકાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રીજો ધાત્વિક ખનીજ અને અધાત્વિક ખનીજ એ બંને વચ્ચે જોયું તો પહેલાં જોઈએ હવે ધાત્વિક ખનિજ કોને કહી શકાય તો કે ધાતુમાં એટલે કે ધાત્વિક ખનિજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે ધાતુઓ કઠોર પદાર્થ છે જે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે અને જેમાં ચમક અથવા તો તેજની વિશેષતા હોય છે ધાતુમય ખનીજ આગ્નય અને રૂપાંતરી ખડક સમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે અને આ ખનીજોથી પ્રાપ્ત ધાતુઓને ટીપી કે ગાડીને વિભિન્ન કારોમાં ઢાળી શકાય છે પ્રહાર કરવાથી તે તૂટતા નથી ધાતુમય ખનીજોને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે જેમ કે સોનું જસર ચાંદી ચાંદી તાંબુ એલ્યુમિનિયમ લોખંડ વગેરે મુખ્ય છે હવે જોઈએ અધાત્વિક ખનીજો તે કોને કહી શકાય તો કે આ ખનીજોમાં ધાતુ નથી હોતી કેટલાક અધાતુમય ખનીજોને કાપીને ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારમાં ઢાળી શકાય છે પ્રહાર કરવાથી તે ટુકડામાં વેચાઈ શકાય છે ચૂનાનો પથ્થર અબરક અને જીસમ આ ખનીજોનું ઉદાહરણ છે ઉર્જા સંસાધન જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ અધાતુમય ખનીજ છે મેદાનો અને ગેર પર્વતોના કોપના નિષ્પેક્ષણ ખડક સમૂહના ક્ષેત્રોમાંથી અજાતુમય ખનીજો મળી આવે છે ખનીજ બર્તન જેમ કે કોલ્શોની પેટ્રોલિયમ પણ કોપના સ્તરમાંથી મળી આવે છે હવે જે પ્રશ્ન નંબર આપણે સાતમાં જોઈએ મુખ્ય પ્રશ્ન નંબર સાતમાં ટૂંક લખો ખનીજ સંપત્તિનું મહત્ત્વ તો જોઈએ એના વિશે આપણે કે મેગેનીજ રાસાયણિક ઉદ્યોગો જંતુનાશક દવાઓ કાચ વાણિજ તથા છાપકામના ઉદ્યોગોમાં વપરાય છે તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે તોબાનો ઉપયોગ વીજળીના તાર સ્ફોટક પદાર્થ રંગીન કાચ સિક્કા અને છાપકામમાં થાય છે તોબામાં લાઈ કલાઈ ઉમેરવાથી કોષું બને છે અને જસત ઉમેરવાથી પિત્તળ બને છે ટેલિફોન રેડિયો ટેલિવિઝન ટીવી રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવામાં વપરાય છે બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે બોક્સાઇડનો ઉપયોગ વિદ્યુતના સાધનો રંગો હવાઈ જહાજના બધકામમાં કેરોસીન શુદ્ધિકરણ અને સિમેન્ટની બનાવટમાં વપરાય છે અબ્રક અગ્નિરોધક અને વિદ્યુત અવાક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે રેડિયો ટેલિફોન વિમાન ડાયનેમો મોટરગાડી વિદ્યુત મોટર વગેરેની બનાવટમાં વપરાય છે ફ્લોપાર ઉપયોગ ધાતુગાળ વગેરેમાં ધાતુ ધાતુગાણ ઉદ્યોગમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં હાઇડ્રોક્લોરિક એસિડમાં ચિનાઈ માટીની વસ્તુની બનાવટમાં વપરાય છે અને એ તે ચૂનાનો પથ્થર સિમેન્ટ પોલાદ સોડાયસ સાબુ કાગળ રંગ કોટ શુદ્ધિકરણ જેવા ઉદ્યોગોમાં વપરાય છે સીસાનો ઉપયોગ સ્ટોરેજ બેટરી અને જિંક ઓક્સાઇડની બનાવટમાં વપરાય છે જસતનો ઉપયોગ ગેલ્વેનાઇઝ પતરા ઉપર ઢોર ચઢાવવા માટે વાસણો બનાવવામાં આવે છે લોખંડ લો અમરકનો ઉપયોગ ટાંક ટાંકણીમાંથી માંડી મોટો યંત્રો મોટરગાડીઓ જહાજો રેલવે પુલો મકાનોને શસ્ત્રો બનાવવામાં થાય છે કોલસો તાપ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે વપરાય છે કમ્પ્યુટરના ઉદ્યોગમાં વપરાતું સિલિકોન ક્વાઝમાંથી લેવામાં આવે છે આવી જે પ્રશ્ન નંબર ચોથો ખનીજ સંરક્ષણના ઉપાયો જોઈએ તો કયા કયા છે તો કે કોલસો અને પેટ્રોલિયમ બિનવિનીકરણીય સંસાધન છે ખનીજોના નિર્માણ અને સંયમનો હજારો વર્ષ લાગે છે માનવીય વપરાશના દરની તુલનામાં બિનનવિનીકરણ સંસાધનો નિર્માણનો દર ખૂબ જ ધીમો છે ખાણમાં ખાણકામની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે ધાતુઓનું રિસાયકલિંગ કે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ અને કલાઈ વગેરેના બંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ વિદ્યુતના સ્થાને સૌર્ય વિદ્યુતનો ઉપયોગ પેટ્રોલને બદલે સીએનજીનો વપરાશ વધારવો જોઈએ જળ શૌર્ય પવન બાયોગેસ જેવા બિનપારંપરિક સાધનો ઉપયોગ કરવો જોઈએ પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવા પ્રદૂષણ મુક્ત પર્યાવરણનો ઉપયોગ કરવા જોઈએ ત્યારબાદ જોઈએ કે ઉર્જા સંસાધનો ખૂબ જ કિંમતી છે વળી તે મર્યાદિત હોવાના કારણે કર્કસરતી વાપરી તેનું જતન કરવું એ આપણી પ્રથમ ફરજ બને છે ઉર્જાનો વ્યય આગામી દિવસોમાં તેની એક મોટી કટોકટી નહોતી તે પહેલાં આપણે સજાગ બની ઉર્જા સંરક્ષણ માટે પ્રતિબદ્ધ બનવું જોઈએ હવે જે પ્રશ્ન નંબર ચોથો સોરી ત્રીજો સૌર્ય ઉર્જા સૌર્ય મિત્રો જોઈએ કે સૌર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત જે સૂર્ય છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૌર્ય ઉર્જાની અંદર કે સૂર્યની ગરમી અને પ્રકાશ ઉર્જાને આપણે દરરોજ અનુભવી શકીએ છીએ સૂર્યમાંથી મેળવેલી સૌર્ય ઉર્જાનો ઉપયોગ સૌર્ય કોષો કોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે ગરમીની વધુ માત્રાવાળા ઉષ્ણકટિબંધીય દેશો માટે સૌર્ય ઉર્જાનો ઉપયોગ કરવાની તકનીકી ખૂબ જ ફાયદાકારક છે સૌર્ય ઉર્જાનો ઉપયોગ સોલ સૌર વોટર હીટર સોલર કૂકર્સ સોલર ડાયર્સ તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે અને ટ્રાફિક સંકટોને પ્રકાશિત કરવામાં પણ થઈ શકે છે સૌર્ય જે ઉર્જા છે અકૂટ અને પ્રદૂષણ મુક્ત છે મધ્યપ્રદેશના રેવામાં સૌર્ય ઉર્જા પરિયોજના આવેલી છે જે સૌર્ય ઉર્જાની પેનલ એશિયાની સૌથી મોટી સૌર્ય ઉર્જા યોજનામાં ગણાય છે ગુજરાત દેશમાં સૌર્ય ઉર્જા મેળવતું અગ્રણ્ય રાજ્ય છે અને આગળ જોઈએ કે સૌર્ય છત કેનાલ આધારિત સૌર્ય રોજિદારવાર સૌર્ય ઉર્જા મેળવવાના પ્રયાસો થયા છે પાંચસો નેવું મેગાવર્ટ ક્ષમતાનો સોલાર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લાના ચારંગા ગામે ખાતે બિનવાસી જમીનમાં બનાવેલ છે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે જીડીએ જેડા એ છાણી વડોદરા પાસે દસ ટનની ક્ષમતાવાળું શૌર્ય ગીતાસાર સ્થાપ્યું છે અને આગળ જોઈએ કે શૌર્ય રૂક ટોપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર સહાય આપે છે વર્તમાન સમયમાં ગામોમાં દીયો બધી એટલે કે સ્ટ્રીટલાઇટ ખેતરોમાં સિંચાઈ માટે સોલર પેનલ બેસાડવામાં આવે છે ગુજરાતના ભુજ પાછળના મોઢવી નજીકના મોઢવા ગામે આ પ્લાન્ટ બનાવવું નક્કી થયેલ છે દરિયાના ખારા પાણીનું ડિસેલેશન કરવા માટે મીઠું પાણી બનાવવા માટે એટલે સૌર્ય ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવે છે આજે દેશમાં સૌર્ય ઊર્જા ચાલતા ઉપકરણો વ્યાપક વધ્યો છે વ્યાપક શું કહેવાય વધ્યો છે હવે જોઈએ પ્રશ્ન આપણે આગળ જોઈએ પ્રશ્ન આગળ કંકાયો છે તો ચોથો બાયોગેસ બાયોગેસની અંદર જોઈએ કે જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના છાણ ખાતર અવશેષ પશુઓના છાણ રસોડામાંથી નીકળેલા અઠવાડ કચરાને વાયુ મુક્ત એટલે કે ગેસસ્ટોક ગેસ સ્ટોકિક બર્તનો ફેરવી શકાય છે આ પદાર્થના સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે મિથેન વાયુ દહનશીલ છે બાયોગેસ રસોઈ બનાવવા તેમજ વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતર ઇંધણ અને તેનાથી મોટા પ્રમાણમાં નિંદામણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે અને આમ ઉર્જા અને ખાતર બંને મેળવી શકાય છે બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં અનુક્રમ પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે અમદાવાદમાં દસકોઇ તાલુકાના રૂદાતલ તેમજ બનાસકોઠાના દોત ખાતે મોટાભાગનો પ્લાન્ટ કાર્યરત છે તો આ રીતે આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર દસનું એટલે કે ખનીજ અને ઉર્જા સંસાધન જેના તમામે તમામ પ્રશ્નો વિડીયોને આપણે સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તમે લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઇબ પણ ભૂલવાનું નથી તો વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારે દરેક દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું અને વિડીયોના ડિસ્ક્રિપ્પનો એક લિંક આપી છે લિંક ખોલીને તમે ધોરણ આઠના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જય હિન્દ જય ભારત